मुडेठा टोल टैक्स खाते टोल टैक्स मुक्ति ने धरना कार्यक्रम समेटायो छे। शिक्षण मंत्री कीर्तिसिंह वाघेला साथे टेलिफोनिक अने मुडेठा सरपंच साथे रूबरू वात करता मंत्रीए टोल प्लाजानी पासेथी काचा रस्ता ने पाको रस्तो बनावी आपवानी खातरी आपी। વાત કરવામાં આવે તો ડીસાથી સામખિયાળી નેશનલ હાઈવે નંબર 27 પર સ્થાનિક લોકોનો મસ્ત મોટો ટોલ વસૂલવામાં આવે છે, ત્યારે ડીસા તાલુકાના મુડેઠા અને કાંકરેજ તાલુકાના ભલગામ ટોલ ટેક્સથી વાહન ચાલકના પોતાના ખિસ્સા હળવા થઈ રહ્યા છે। જ્યારે રોડમાં ખાડા અને અપૂરતી સુવિધા છે અને ફાસ્ટેગ ન હોવાના કારણે વાહન ચાલકો પાસેથી ડબલ પૈસા વસૂલ કરવામાં આવે છે, જેથી લઈને સ્થાનિક લોકો દ્વારા સર્વિસ રોડ બનાવવામાં આવે તેમજ સ્થાનિક લોકોને ટોલમાંથી મુક્ત માટે મુડેઠા ટોલ ટેક્સ ખાતે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે, જેમાં મંત્રી કીર્તિસિંહ વાઘેલા સાથે ટેલિફોનિક અને મુડેઠા સરપંચ દ્વારા વાત કરતા મંત્રીએ કહ્યું કે હું અધિકારીઓ સાથે ચર્ચા કરીને ટોલ પ્લાઝાની પાસે થઈને કાચા રસ્તા રોડ બનાવવા માટે ખાતરી આપવામાં આવી, ત્યારે ધરણા કાર્યક્રમને સમેટાઈ હતો, જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભીલડી પોલીસ દ્વારા સવારથી જ ટોલ નાકા ખાતે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। અત્યારે બનાસકાંઠાની અંદર વેદના એટલે મારી આ ખરેખર આ રોડની વેદના છે, કારણ કે અત્યારે 200-200 રૂપિયા લોકલ માણસોના લે છે, એના માટે અમે એક આંદોલન સ્વરૂપે અત્યારે ધરણા ઉપર બેઠા હતા, પણ અત્યારે મોડેઠાના સરપંચશ્રીએ અમને બાંયધરી આપી છે કે નજીકની અંદરથી બાયપાસ તમને ચાલવાનો એક વ્યવસ્થા કરશે, એટલે અમે સરપંચશ્રીનો પણ અમે આભાર માનીએ છીએ, સાથે સાથે આપણા તાલુકાના મંત્રી સાહેબનો શ્રી પણ આભાર માનીએ છીએ, કારણ કે ટૂંક સમયની અંદર તમને અહીંયા ચાલવાની વ્યવસ્થા કરશે, એટલે અમે ખરેખર આ રાહ જોઈ રહ્યા હતા આ બનાસકાંઠાના ખેડૂતો અને જે ચાલવાના તમામ પ્રજા કે તાત્કાલિક અમે બધા સ્થાનિક લોકો અહીંયા સાથે મળીને મુડેઠા ઉપર ધરણા કર્યા હતા। આના પરિણામ સ્વરૂપે અમને લોકોને મંત્રી સાહેબના સપોર્ટથી અને અહીંયા મુડેઠાના સરપંચ સાહેબના સપોર્ટથી એક સ્થાનિક લોકો માટે અલગથી રસ્તાની વ્યવસ્થા કરવા માટેની બાંયધરી આપી છે, એટલે આજે અમે અમારા ધરણા સમેટી રહ્યા છીએ અને ટૂંક જ સમયની અંદર આ રસ્તાનું કામ જલ્દીથી જલ્દી ચાલુ થાય અને સ્થાનિક લોકોને આખા મતલબ ભીલડી ડીસા અને કાંકરેજ તાલુકાના તમામ લોકોને સ્થાનિક લોકોના વાહનો માટે આ ફ્રીમાં રસ્તો ચાલે એવો થાય એવી અમને બાંયધરી આપી છે, એ બદલ અમે મંત્રી સાહેબનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ। મીડિયાના મિત્રોએ જે અમને સાથ અને સહકાર આપ્યો એ બદલ મીડિયાના મિત્રો પણ આભાર વ્યક્ત કરીએ છીએ અને જેટલા પણ લોકોએ અમને સમર્થન આપ્યું એમનો તમામનો આભાર વ્યક્ત કરીએ છીએ। કનુજી ઠાકોર, જીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।